મારી પોતાની લાઈફમાં હું છું એક્ટર સ્વેગ પ્લીઝ વેલકમ આત્રી શુદ્ધ ગુજરાતીમાં કૃતિ હશે જેને પણ કોઈ પણ શબ્દ ખબર ના પડે આંગળી ઉંચી કરીને પૂછી લેવું જીવન આપણું કેવું છે ઘોંઘાટ પણ ઘોંઘાટને આપણે કેદી બની ગયા છે અત્યારની જીવનમાં તમારે શાંતિ શોધવી હોય તો થોડી અઘરી પડી જાય છે પંખીઓના કલરવની જગ્યાએ આપણે ફેક્ટરીનો ધડ 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 અવાજ સાંભળીએ છીએ વાહનનો ઘોંઘાટ સાંભળીએ છીએ અને એમાં આપણે કઈ શાંતિને મિસ કરી રહ્યા છીએ તો ચાલો આજે હું તમને મૂંગાઓની સભામાં સફર કરાવવા લઈ જઉં છું કવિતાનું શીર્ષક છે મૂંગાઓની સભા મૂંગાઓની સભામાં લીધી મેં એક મુલાકાત મૂંગાઓની સભામાં લીધી મેં એક મુલાકાત સભાનો ના હતો અંત ના હતી શરૂઆત સભાનો ના હતો અંત ના હતી શરૂઆત આ પહેલા શોક સભામાં રહ્યો હતો 2 મિનિટ મૂંગો આ પહેલા શોક સભામાં રહ્યો હતો 2 મિનિટ હું મૂંગો અહીં 10 મિનિટ રહીને પણ પામી ગયો હું અચંબો અહીં 10 મિનિટ રહીને પામી ગયો હું અચંબો ના કોઈની પ્રશંસા કરતું ના કરતું કોઈ ફરિયાદ ના કોઈની પ્રશંસા કરતું ના કરતું કોઈ ફરિયાદ બસ પોતાનું કામ કરીએ જાય ના હોય વાત વિવાદ ના કોઈની પ્રશંસા કરતું ના કોઈ વાત ના કોઈ ફરિયાદ બસ પોતાનું કામ કરીએ જાય ના હોય વાત વિવાદ ના પૂછે કોઈ પ્રશ્ન ના હોય કોઈ જવાબ ના પૂછે કોઈ પ્રશ્ન કે ના હોય કોઈ જવાબ અરે આ રીતે કેમનું જીવાય અરે આ રીતે કેમનું જીવાય કાંઈક તો બોલો જનક બસ ઈશારાથી એકબીજાને વાતો સમજાવતા જાય બસ ઈશારાથી એકબીજાને વાતો સમજાવતા જાય સમજી જાય તો સ્મિત સમજી જાય તો સ્મિત બાકી તો મોઢું ભીનું થઈ જાય બસ ઈશારાથી એકબીજાને વાતો સમજાવતા જાય સમજી જાય તો સ્મિત બાકી તો મોઢું ભીનું થઈ જાય કેટલું ઘોંઘાટ્યું જીવન છે એ દિવસે થયો અહેસાસ કેટલું ઘોંઘાટ્યું જીવન છે એ દિવસે થયો અહેસાસ લાગ્યું વધારે રહીશ તો રૂંધાશે મારો શ્વાસ કેટલું ઘોંઘાટ્યું જીવન છે એ દિવસે થયો અહેસાસ લાગ્યું વધારે રહીશ તો હવે રૂંધાશે મારો શ્વાસ બહાર નીકળ્યો બહાર નીકળ્યો તો એક અલગ લાગણી અનુભવાઈ બહાર નીકળ્યો તો એક અલગ લાગણી અનુભવાઈ લાગ્યું કે શરીરમાંથી શાંતિની ગેરહાજરી પુરાઈ લાગ્યું કે શરીરમાંથી શાંતિની ગેરહાજરી પુરાઈ એ જ પડે ઘોંઘાટ અને શાંતિ બંનેનું મહત્વ સમજાયું એ જ પડે ઘોંઘાટ અને શાંતિ બંનેનું મહત્વ સમજાયું જો સમતોલ રાખશો તો તરશો જો સમતોલ રાખશો તો તરશો બાકી તમારું જીવન ભરવાયું એ જ પડે ઘોંઘાટ અને શાંતિનું મહત્વ સમજાયું જો સમતોલ રાખશો તો તરશો બાકી તો તમારું જીવન ભરવાયું થેન્ક યુ